આજે આપણે બહુપદીના શૂન્યનો ભૌમિતિક અર્થ સમજીશું. એટલે પહેલા આપણે નીચે આપેલ થોડાક આલેખનો અવલોકન કરીએ. પહેલા આલેખને જોઈએ તો બહુપદીનો આલેખ એક શબ્દને છેદતો નથી, તો એનો અર્થ એવો થાય છે કે આ બહુપદી ને એક પણ શૂન્ય હશે નહીં. જો આલેખ એક શબ્દને છેદે તો તે બહુપદીને શૂન્ય હોય, જો આલેખ એક શબ્દને એક બિંદુમાં છેદે તો તે બહુપદીને એક શૂન્ય હોય, જો આલેખ બહુપદીને બે કે ત્રણ બિંદુમાં છેદે એક બે ત્રણ બિંદુમાં છેદે તો તે બહુપદીને ત્રણ શૂન્ય હોય. અહીંયા આ આલેખ બહુપદીને બે શૂન્ય છે, જે કે બે બિંદુમાં છેદે છે, એટલે આ આલેખ બહુપદીને બે શૂન્ય હશે. અહીંયા આ આલેખમાં બહુપદીને ત્રણ એક બે ત્રણ અને ચાર શૂન્ય હશે, જ્યારે આ આલેખમાં બહુપદીને બે ત્રણ ત્રણ શૂન્ય હશે. દ્વિઘાત બહુપદી ax² વત્તા bx વત્તા c માટેનો આલેખ પરવલય આકાર મળે છે, એટલે કે કા ઉપરની તરફ ખુલ્લો વક્ર કા નીચેની તરફ ખુલ્લો વક્ર. જો ax² નો સહગુણક એટલે કે a ઋણ મળે એટલે માઇનસ મળે એટલે કે a 0 થી નાનો હોય તો આલેખ છે તે નીચેની તરફ ખુલ્લો વક્ર મળે છે, અને જો a is greater than 0 એટલે કે x વર્ગ નો સહગુણક ધન હોય એટલે કે પ્લસ હોય તો આલેખ ઉપરની તરફ ખુલ્લો વક્ર મળે છે. તો દ્વિઘાત બહુપદીના બે શૂન્ય મળે તો તેનો આલેખ એક શબ્દને બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. જો દ્વિઘાત બહુપદીના શૂન્ય ન મળે તો તેનો આલેખ એક શબ્દને છેદશે નહીં. અહીંયા આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે આ આલેખ એક શબ્દને છેદતો નથી. જ્યારે જો દ્વિઘાત બહુપદી પૂર્ણ વર્ગ હોય તો તેનો આલેખ એક શબ્દને ફક્ત એક જ બિંદુમાં છેદશે. તો અહીંયા આ આલેખમાં આપણે જોઈ શકીએ છીએ કે આલેખ એક બિંદુમાં છેદે છે.